શાંતિ 24/10/2022 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બાપના મદદગાર બની બધાને નવી દુનિયાનો પુરુષાર્થ કરાવો જેમ પોતે નોલેજફુલ બન્યા છો એમ બીજાઓને પણ બનાવતા રહો પ્રશ્ન આપ બાળકોએ હમણાં કઈ સ્મૃતિમાં રહેવાનું છે સ્મૃતિની કમાલ શું છે ઉત્તર તમને હમણાં બીજ અને ઝાડનું જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાનની સ્મૃતિમાં રહેવાનું છે આ સ્મૃતિથી તમે ચક્રવર્તી રાજા બની જાઓ છો આ જ છે સ્મૃતિની કમાલ બાપ બાળકોને સ્મૃતિ અપાવે છે બાળકો સ્મૃતિ આવી તમે અડધો કલ બહુ જ ભક્તિ કરી છે હવે હું તમને ભક્તિનું ફળ અપાવ્યો છું તમે ફરીથી વૈકુંઠના માલિક બનો છો જેમ બાપ મીઠા છે એમ બાપનું જ્ઞાન પણ મીઠું છે જેનું સિમરણ કરી સિમર સિમર સુખ મેળવવાનું છે ગીત જાગ સજનિયા જાગ ધારણા માટે મુખ્ય સાર પહેલું બાપ સમાન બહુ જ મીઠા બનવાનું છે કોઈના પણ અવગુણ નથી જોવાના બીજું ગોડલી સ્ટુડન્ટ લાઈફની ખુશીમાં રહેવાનું છે જ્યાં સુધી જીવવાનું છે ભણતર રોજ ભણવાનું છે વરદાન લગ્નની અગ્નિ દ્વારા એક દીપકથી અનેક દીપક પ્રગટાવીને સાચી દિવાળી મનાવવાવાળા કુળ દીપક ભવ આપ આત્મરૂપી દીપકની લગ્ન એક દીપરાજ બાપ સાથે લગાવી જ સાચી દિવાળી છે જેમ દીપકમાં અગ્નિ હોય છે એમ આપ દીપકોમાં લગ્નની અગ્નિ છે જેનાથી અજ્ઞાનતાનો અંધકાર દૂર થાય છે લોકો તો દિવાળી પર માટીના સ્થૂળ દીપક પ્રગટાવે છે પરંતુ આપ ચૈતન્ય દીપક કુળના દીપક અને બાપદાદાની આશાઓના દીપક છો તમારા એકરસ અટળ અડોળ જાગેલા દીપકથી જ્યારે અનેક દીપક જાગી જશે ત્યારે સાચી દિવાળી થશે સ્લોગન સમયના મહત્ત્વને જાણી લો તો સર્વ પ્રાપ્તિઓના ખજાનાથી સંપન્ન બની જશો ઓમ શાંતિ